વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે સબ્જેક્ટ બી એ ચેપ્ટર વન પાર્ટ સિક્સ એમાં પાર્ટ ફાઇવમાં આપણે સંચાલનના કાર્યો વિશે જોતા હતા એમાં ત્રણ કાર્યો કર્મચારી વ્યવસ્થા સુધી આપણે જોયા હવે ચોથો પોઈન્ટ છે દોરવણી દોરવણી એટલે શું દોરવણી એટલે ડાયરેક્ટ કરવું એને માર્ગદર્શન આપવું અને એનું જે કાર્ય કરે છે એની ઉપર દેખરેખ રાખવી એટલે અહીંયા દોરવણીની વ્યાખ્યા આપણે આ રીતે જોઈશું કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી કોઈ પણ એકમનું ધ્યેય નક્કી હોય છે અને એ ધ્યેય પૂરું કરવા માટે કર્મચારીઓ કામ કરે છે તો એને માર્ગદર્શન આપવાનું અને એના ઉપર દેખરેખ રાખવાની એટલે એને દોરવણી કહેવામાં આવે છે નિર્ધારિત એટલે કે નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કાર્ય કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે ઔદ્યોગિક એકમોમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે આયોજન થાય એટલે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય માલસામાન અને યંત્રોની ખરીદી થાય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે જે કર્મચારીઓ કામ કરે છે કર્મચારીઓ કે કામદારો એમને કામ કેવી રીતે કરવું એનું જો એમને માર્ગદર્શન પૂરું પાડવામાં ન આવે તો આપણે ઉપર બતાવી બધી જ વ્યવસ્થા ખોટી પડે છે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા બધું જ ખોટું પડે અને એ બધા પ્રયત્નો નક્કામાં નીવડે છે દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે એટલે ઉપરના બધા જ જે કાર્યો છે એ વ્યર્થ છે દોરવણીના કાર્યોમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું માર્ગદર્શન પૂરું પાડ્યા પછી એ યોગ્ય કામ કરે છે કે નહીં આયોજન પ્રમાણે કામ કરે છે કે નહીં એમ દેખરેખ રાખવાની હુકમો કે સૂચનો પૂરા પાડવા કામનું નિર્ધારણ કરવું કામદારોને પ્રેરણા આપવી નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યોનો સમાવેશ આ દોરવણીમાં થાય છે દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ અને સતત ચાલતી પ્રક્રિયા છે બરાબર દરેક સપાટીએ થાય પહેલે સ સૌથી ઉચ્ચ સપાટીથી ત્રણ સપાટી સુધી દરેક સપાટીએ આ દોરવણીનું કાર્ય થાય છે એટલે એને સતત ચાલતી પ્રક્રિયા પણ કહેવામાં આવે છે આગળનો પોઈન્ટ અંકુશ અંકુશ રાખવો એટલે કંટ્રોલ કરવું બધા જ આયોજન કર્યું વ્યવસ્થા વ્યવસ્થાપન થયું કર્મચારી વ્યવસ્થા દોરવણી પણ જો અંકુશ બરાબર ન હોય તો પણ કાર્ય બરાબર થતું નથી આપણે પહેલાં એની વ્યાખ્યા જોઈએ અંકુશ એટલે શું પ્રયત્નો પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ પ્રયત્નો પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સમતુલા રાખવાનું સરખું પણ રાખવાનું એ કાર્ય એટલે અંકુશ જેમ આયોજન એ સંચાલનનું પહેલું કાર્ય છે એમ અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહે છે હવે અંકુશની આ વ્યાખ્યા છે કે જે નક્કી કર્યા છે ઔદ્યોગિક એકમ કોઈ પણ એકમ છે એના નક્કી કરેલા ધ્યેયો એ આયોજન મુજબ થાય છે કે કેમ તે જોવાનું કાર્ય કોનું છે અંકુશનું જૂના પ્રણાલીગત ખ્યાલ મુજબ અંકુશ એ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવા કંટ્રોલ કરવું એટલે શું નિયંત્રણ મૂકવું એટલે પહેલાં જૂનો જે ખ્યાલ હતો એના પ્રમાણે કર્મચારીઓ જે પ્રવૃત્તિઓ કરે એના ઉપર નિયંત્રણ મૂકવું કડક વલણ અપનાવવું કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો બદલી કરવી કે તેમની બઢતી અટકાવવી તેવો હતો એટલે આ બધા જ જે કડક વલણ અપનાવવું કે એને શિક્ષા આગે દંડ આપવો કે એની બદલી કરી દેવી કે બઢતી ના આપવી આ બધા એ શિક્ષાત્મક ખ્યાલ છે એટલે પહેલાંના સમયમાં કેવું હતું કે કર્મચારી કંઈક ભૂલ કરે કે આયોજન મુજબ કામ ના કરે તો એને શિક્ષાત્મક એની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા એટલે એ વખતનો જે અંકુશનો ખ્યાલ હતો તે નકારાત્મક ખ્યાલ હતો નેગેટિવ ખ્યાલ હતો પણ હવે આધુનિક સમયમાં એ ખ્યાલ બદલાયો છે અને એ ખ્યાલ નકારાત્મકને બદલે હકારાત્મક થયો છે તે સુધારાલક્ષ્મી સુધારાલક્ષી પ્રવૃત્તિ છે કેમ કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી અંકુશ એટલે કંટ્રોલ રાખવું એટલે કર્મચારી જે કાર્ય કરે છે એને અટકાવવાનું નહીં પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે બરાબર એટલે એને કંઈ દંડ કે સજા આપવાની નથી પણ જો એ કંઈક ભૂલ કરે તો એને સમજાવાનું છે કે આપણે આયોજન મુજબ કામ આવી રીતે કરવાનું છે આ રીતે નહીં એટલે એની જે જે પ્રવૃત્તિ કરે છે એમાં એને અટકાવીને એને સાચી દિશામાં લઈ જવાનું એટલે ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું છે અને અંકુશ એટલે શું કે કર્મચારીએ ભૂતકાળમાં જે ભૂલ કરી છે એ હવે ભવિષ્યમાં એની એ ભૂલનું પુનરાવર્તન થાય નહીં એ જોવાનું કાર્ય છે એટલે સંચાલક આ બધું કાર્ય આ ભૂલ ન થાય એવી એની તકેદારી પણ રાખે છે હવે આપણે અહીંયા સંચાલનના કાર્યો પૂર્ણ થાય છે એના પછી આવે છે નવો પોઈન્ટ સંકલન સંકલન એટલે કોઓર્ડિનેશન સંકલન કરવું એટલે એક સૂત્રતા કે સુમેળ સાધવું એને સંકલન કહેવાય આપણે પહેલાં જોઈએ સંકલન સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે સંચાલન પ્રક્રિયા શરૂ થઈ એટલે એના દરેક તબક્કે સંકલન જરૂરી છે આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે આ સંચાલનના જે કાર્યો શરૂ થયા આ પહેલું આયોજન તે છેલ્લું અંકુશ એ દરેક સુધી સંકલન જરૂરી છે સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે સંકલન કેમ જરૂરી છે કારણ કે આપણે જે ધ્યેય નક્કી કર્યું છે એને સિદ્ધ કરવા માટે પણ સંકલન જરૂરી છે સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી જો અગત્યનું છે સંકલન કેમ જરૂરી છે કે એકમે જે નક્કી કરેલા કાર્ય છે એમાં કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી એટલે એકનું એક કાર્ય બીજી વાર થતું નથી જેથી કામગીરી સરળ બને છે હવે આપણે સંકલનની વ્યાખ્યા જોઈએ એનો અર્થ ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં આપણે જોયું કે કોઈ પણ એકમ હોય તો એમાં જુદા જુદા વિભાગો હોય ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ બરાબર આવા જુદા જુદા વિભાગો હોય અને જુદા જુદા વિભાગોમાં બધા કર્મચારીઓ કામ કરતા હોય અને દરેક વિભાગ પ્રમાણે એના કાર્યો અલગ અલગ હોય એટલે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે એટલે સૌથી પહેલાં ધંધાકીય એકમ એના જુદા જુદા વિભાગો કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્યો એમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે એટલે આટલું આટલી બાબતો આમાં ધ્યાન રાખવાની છે જુદા જુદા વિભાગોમાં જુદા જુદા કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય તેમાં એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવામાં આવે છે હવે આપણે સંકલનની આ વ્યાખ્યામાં જે શબ્દો જોયા એક સૂત્રતા અને સુમેળ સાધવું હવે કોઈ પણ એકમ હોય એના જુદા જુદા વિભાગોમાં જો કર્મચારીઓના કાર્યો વચ્ચે એક સૂત્રતા કે સુમેળતા ન હોય તો એ કાર્ય યોગ્ય રીતે થતું નથી અને એકમે જે ધ્યેય સિદ્ધ કરવાના છે ધ્યેય નક્કી કર્યા છે અને તેને જે ધ્યેય સિદ્ધ કરવાના છે એ યોગ્ય રીતે થતા નથી એટલે સંકલન કોઈપણ ધંધાકીય એકમની સફળતા માટે તેની ધ્યેય સિદ્ધિ માટે સંકલન જરૂરી બાબત છે હવે આપણે તેની લાક્ષણિકતાઓ જોઈએ નંબર વન આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે એટલે આપણે જે સંચાલનના કાર્યો જોયા એમાં આયોજનથી શરૂ કરી અંકુશ સુધી આપણે જે દરેક કાર્ય કરીએ છીએ એ દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી આ યાદ રાખજો સંચાલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી નંબર બે સંચાલન સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય એટલે સંકલન આપણે આગળ જ જોયું કે સંકલન ઉચ્ચ સપાટીથી સપાટી ઉપર દરેક સપાટીએ થતું કાર્ય છે સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ માહિતી સંચાર એટલે રિપોર્ટિંગ સહકાર વગર સંકલન શક્ય નથી બરાબર જો સં સહકાર ના હોય તો કોઈ પણ કામમાં એકસૂત્રતા જળવાતી નથી એટલે સંકલનની સહકાર વગર સંકલન શક્ય નથી એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે આપણે જોયું સહકાર ન હોય તો એકસૂત્રતા જળવાય નહીં એકસૂત્રતા પણ જળવાય નહીં અને સુમેળ સુમેળ સાધવો એટલે સહકાર જ એ પણ થતું નથી એટલે સંકલન જરૂરી છે ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે બરાબર આ પણ એમસીયુક્યુ કે એક માર્કના પ્રશ્નના જવાબમાં પૂછાય એક માર્કના પ્રશ્નમાં સંકલનને સંચાલનનો આત્મા કહે છે એટલે આ યાદ રાખજો હવે સંકલનનું મહત્ત્વ સંકલન કેમ જરૂરી છે આપણે જોઈએ એનું મહત્ત્વ એક સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થાતંત્ર દોરવણી અંકુશ વગેરે અસરકારક બને છે એટલે સંચાલનના કાર્યોને આપણે અસરકારક બનાવવા હોય તો સંકલન જરૂરી છે એટલે પહેલું જ એનું મહત્ત્વ કેમ છે કે સંચાલનના કાર્યો અસરકારક બનાવવા માટે સંકલન જરૂરી છે નંબર બે સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે જો બધા સંકલન એટલે એમાં આપણે આગળ લાક્ષણિકતામાંય જોયું એક સૂત્રતા એમાં સહકાર સહકાર પણ જરૂરી છે જો આ બધું જ હોય એકસૂત્રતા હોય સહકાર હોય તો પછી કાર્ય બધું સરળ બની જાય બધા હળીમળીને કામ કરે તો એકમના કાર્યો સરળતાથી થઈ શકે એટલે સંકલનને કારણે આ બધા કાર્યો સરળતાથી કરી શકાય છે સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી આપણે આગળ આ જોયું કે એકનું એક કાર્ય ફરીથી પણ થતું નથી અને કોઈ કાર્ય રહી પણ જતું નથી સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે બધા એકમેક હળી મળીને કામ કરે એટલે શું થાય કે જુદા જુદા વિભાગોમાં પણ સંવાદિતા જળવાઈ રહે છે એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે નંબર છ સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે બરાબર જે સંકલનનું સંકલનને કારણે જે એકમે નક્કી કર્યા છે જે ધ્યેય હેતુઓ એને સિદ્ધ કરી શકાય છે એટલે આ સંકલન એટલે શું એકસૂત્રતા કે સુમેળતા સાધવું એટલે એને સંકલન કહેવામાં આવે એની લાક્ષણિકતાઓ એના મહત્ત્વ વિશે જોયું વિદ્યાર્થી મિત્રો સંચાલનના કાર્ય વિસ્તારો વિશે હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ સેવનમાં જોઈશું